नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु स्वागत है। तो विद्यार्थी मित्रों, आपणे विज्ञाननुं चेप्टर नंबर 15 अन्न स्त्रोतोमां सुधारणा, हवे आ चेप्टरनी अंदर आपणे आगळना लेक्चरमां जोईलुं हतुं के शा माटे आपणा देशनी अंदर कृषि उत्पादनमां सुधारो करवानी जरूरियात छे। मतलब भारतनी वस्ती जे छे त्यारे दिवसे ने दिवसे शुं थती जाय छे, वधती जाय छे। तो ए वस्तीनी मांगने पहोंची वळवा माटे हालमां आपणे कृषि उत्पादनमां शुं करवो पड़े एवो छे, सुधारो करवो पड़े एम छे। आ उपरांत पशुपालननी अंदर एटले के पशुधन उत्पादनमां पण सुधारो करवो पड़े एवो छे। बरोबर, तो ये सुधारा माटे क्या क्या पगलाओ लई शकाय तेना विशे आपणे आगळना लेक्चरमां जोईलुं हतुं। तो आजे पण जो आपणे ए जोवानुं छे के कया कया पगलाओनी मददथी आपणे वधुमां वधु पाक उत्पादन जे छे ए मेळवी शकीए। बरोबर, तो आजनो जे छे पहेलो प्रश्न शुं छे, अन्न उत्पादनमां वधारा माटे कृषिमां समાયેલી પ્રણાલીઓ એટલે કે પદ્ધતિઓ કઈ કઈ છે। મતલબ એવી કઈ કઈ પદ્ધતિઓ છે કે જેના કારણે આપણે અન્ન ઉત્પાદનમાં વધારો કરી શકીએ। બરોબર, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ, એવા ક્યા ક્યા પગલાઓ લેવામાં આવે કે જેનાથી આપણે વધુમાં વધુ અન્ન ઉત્પાદન જે છે એ મેળવી શકીએ। બરોબર, તો પહેલું, ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે। એટલે કે 1960થી લઈ અને 2004 સુધીમાં ભારતની અંદર એટલે કે છેલ્લા 44 વર્ષમાં ભારતમાં ખેતીલાયક જમીનમાં કેટલો વધારો થયેલો છે, 25% વધારો થયો છે। બીજું કે અન્નના ઉત્પાદનમાં શું થયેલો છે, 4 ગણો વધારો થયો છે। મતલબ ખેતીલાયક જમીને વધેલી છે અને અન્નનું ઉત્પાદન જે છે એ પણ એમાં પણ શું થયેલો છે, વધારો થયેલો છે। બીજું કે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પદ્ધતિઓ, મતલબ વધુમાં વધુ અન્ન ઉત્પાદન આપણે મેળવી શકીએ એના માટે કૃષિમાં કઈ કઈ પદ્ધતિઓ સમાયેલી છે એની વાત કરીએ। તો કૃષિમાં 3 પદ્ધતિઓ, સોરી, કૃષિમાં જે પદ્ધતિઓ સમાયેલી છે એને 3 ભાગમાં વહેંચેલી છે। પહેલો ભાગ કયો છે, તો પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, જે આપણે પાકનું વાવેતર કરવાનું છે એ વાવેતર કરતાં પહેલાં યોગ્ય બીજની પસંદ કરવી। મતલબ ઊંચી ગુણવત્તાવાળા બીજ હશે, સારી કક્ષાના બીજ હશે તો એનાથી શું થશે, વહેલું અંકુરણ થશે। આ ઉપરાંત જે છોડ ઉગશે એ છોડ કેવો હશે, તંદુરસ્ત હશે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય। તો અન્ન ઉત્પાદનમાં વધારા માટેનો પહેલો તબક્કો કયો છે, પહેલા ચરણમાં શું આવશે, તો કે બીજની પસંદગી કરવી। બીજું કે બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી। હવે જો પાકની યોગ્ય દેખરેખ રાખવી મતલબ કે એને સમયસર ખાતર આપવું, સમયસર જે છે પાણી આપવું, ખેતરમાં ઘાસ કે એવી કોઈ વસ્તુ હોય તો એને દૂર કરવું, આ ઉપરાંત પાક જે છે બરોબર એને પશુઓથી દૂર રાખવું, એટલે કે ખેતરની ફરતે વાડ કરવી, આવી બધી બાબતો જે છે એનું ધ્યાન રાખવું। બરોબર, જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો પણ પાક ઉત્પાદનમાં વધારો થશે। અને ત્રીજો અને છેલ્લો તબક્કો જે છે એમાં શું કરવામાં આવે છે, ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી એટલે કે લણણી કરેલા પાકને નુકસાનથી બચાવો। હવે ઘણી વખત કેવું બને છે કે આપણે પાક વાવી દીધો હોય, ખેતરમાં વાવેતર થઈ ગયું, ઉત્પાદન થઈ ગયું, પાકને લણી લીધો, લણી લીધા બાદ જે અનાજ આપણે પ્રાપ્ત થાય છે, ઘણી વખત શું થાય છે, એ અનાજ જે છે અનાજ ઉત્પાદન થઈ ગયા બાદ એ નુકસાન થાય છે। હવે લણણી કરેલા પાકને કઈ રીતે નુકસાન થઈ શકે, તો કે કીટકો વડે। બરોબર, આપણે જ્યાં પાકનો સંગ્રહ કરેલો છે ત્યાં ઉંદરો કીટકો એ પણ શું કરી શકે છે, લણણી કરેલા પાકને નુકસાન પહોંચાડી શકે છે। એટલે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં કુલ કેટલી પદ્ધતિઓ પ્રણાલીઓ છે, 3 પ્રણાલીઓ, એટલે કે જે વધુમાં વધુ અન્ન ઉત્પાદન મેળવી શકાય એટલા માટે આપણે 3 પદ્ધતિઓ જે છે, જે પદ્ધતિઓ છે એને 3 ભાગમાં વહેંચેલી છે કે એવી પદ્ધતિ કે જેનાથી આપણે વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ। તો પહેલું તો શું, બીજની પસંદગી, સારા બીજની પસંદગી કરવી। બીજું શું આવશે, પાક જે છે એની દેખરેખ રાખવી અને ત્યારબાદ ઉગેલા પાકની સુરક્ષા। ઉગેલા પાકની સુરક્ષા માટે આપણે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકીએ, પશુઓથી એને બચાવવા માટેનું આયોજન જે છે કરવું જોઈએ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ કઈ કઈ છે। બરોબર, કે પાક ઉત્પાદનમાં સુધારો કરવા માટેની ક્રિયા જે છે, તો પાક ઉત્પાદનનો સુધારો કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ જે છે એ સમાવેલી છે, તો પહેલું, પાક ઉત્પાદન સુધારણાની પ્રક્રિયામાં 3 પદ્ધતિઓ જે છે સમાવિષ્ટ છે।
પહેલું તો પાકની જાતોમાં સુધારણા કરવી, મતલબ આપણે વખતો વખત જે પાક લઈએ છીએ તો એ પાકની જાતોમાં શું કરવું જોઈએ, વર્ષો વર્ષ નવો નવો સુધારો કરવો જોઈએ, એટલે કે એમાં જે જે વીક પોઈન્ટ હોય એ શોધી અને આવતા વર્ષે શું કરવાનો, એનાથી વધુ સારી કક્ષાનું પાકનું વાવેતર કરવું. બીજું, પાક ઉત્પાદનમાં સુધારણા કરવું અને પાકની સુરક્ષાનું પ્રબંધન કરવું, મતલબ જે ખેતરમાં પાક વાવેલો છે એ પાકનું વધુ સારી રીતે સુરક્ષા થઈ શકે એવું આયોજન કરવું જોઈએ. નહીંતર ઘણી વખત કેવું થશે કે પાક જે છે સારી રીતે ઉગી જાય, સારી જાતનો પાક વાવેલો હોય આપણે, પણ એ પાક જ્યારે મોટો થાય ત્યારે શું થશે, તો કે ભાઈ અન્ય કોઈ પશુઓ વડે અથવા તો ખેતરની અંદર બીજા ઉંદર કે એના વડે શું થઈ ગયા છે, પાકને નુકસાન થઈ શકે છે કીટકોની મદદથી. તો એટલા માટે આવું ન થાય એટલે શું કરવું જોઈએ, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું જોઈએ. તો પાક ઉત્પાદનના સુધારણામાં આ ત્રણ પદ્ધતિઓ જે છે એ સમાવિષ્ટ છે. એક તો વધુ પાક ઉત્પાદન માટે પાકની જાતોમાં સુધારો કરવો, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાકની સુરક્ષાનું પ્રબંધન કરવું જોઈએ. હવે કોઈ પણ પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો જે છે એને સાના વડે ઉમેરી શકે. હવે જો ઈચ્છિત લક્ષણો એટલે શું થાય કે ખેડૂતો જે છે, અલગ અલગ ખેડૂતો, એને કંઈક ને કંઈક એવી ઈચ્છા હોય છે કે એના ખેતરમાં જે પાક વાવેલો છે બરોબર, એ પાકની અંદર દાખલા તરીકે ઓછા પાણીમાં ઉગી જાય. અમુક ખેડૂતો જે છે એવું વિચારતા હોય કે ભાઈ પાક જે છે એમાં જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો, વધુ ઉત્પાદન આવે. તો આવા જે આપણા માન્યતાઓ રાખીએ એને શું કહેવાય છે, ઈચ્છિત લક્ષણો કહેવાય. તો પાકની જાતિમાં ઈચ્છિત લક્ષણોને સાના દ્વારા ઉમેરી શકાય અને તે માટે પસંદગીના માપદંડો ક્યાં ક્યાં છે, તો પાકની જાતોમાં આપણે ઈચ્છિત લક્ષણો ઉમેરવા હોય તો એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, સંકરણનો. હવે સંકરણ પદ્ધતિમાં શું આવે છે, બે અલગ અલગ જાતિઓની જે વનસ્પતિ હોય એ વનસ્પતિ વચ્ચે પરાગનયન કરાવવામાં આવે. પરાગનયન કરાવવું એટલે કે એક વનસ્પતિના પુષ્પની જે પરાગરજ હોય એ પરાગરજને બીજી વનસ્પતિના પુષ્પ ઉપર મૂકવામાં આવે છે, જેનાથી શું થશે, નવી જાતિના છોડ જે છે ઉત્પન્ન થાય. તો એને સામાન્ય રીતે શું કહેવાય છે, સંકરણ કર્યું કહેવાય. બરાબર, કે બે અલગ અલગ જાતિના છોડ છે એ છોડમાંથી એક છોડના પુષ્પને પરાગરજને બીજા છોડના પુષ્પ ઉપર મૂકવામાં આવે છે, જેનાથી શું થશે કે એ જે પુષ્પ છે એ પુષ્પમાંથી જ્યારે ફળ બનશે એ ફળમાં જે બીજ હશે એ બીજની અંદર શું થશે, અમુક લક્ષણો જે છે એ બદલી ગયા છે. બરાબર, તો સંકરણ દ્વારા આપણે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો જે છે એ ઉમેરી શકીએ. અને સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ ક્યાં ક્યાં છે, મતલબ કોઈ પણ વ્યક્તિ સંકરણ કરે છે તો એ સંકરણ શા માટે કરવામાં આવે છે, કઈ કઈ પસંદગીના માપદંડ છે. તો પહેલું, સંકરણ એટલા માટે કરવામાં આવે છે કે વનસ્પતિની રોગપ્રતિકારક શક્તિ વધે. જો રોગપ્રતિકારક શક્તિ વધશે તો એનાથી શું થશે, પાકની અંદર કીટકોની સંખ્યામાં શું થઈ જશે, ઘટાડો, મતલબ વધુ કીટકો પડશે નહીં. હવે જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે તો વનસ્પતિને વિવિધ પ્રકારના રોગ લાગુ પડે, અને જો વનસ્પતિને વિવિધ પ્રકારના રોગ લાગુ પડશે તો વનસ્પતિનું ઉત્પાદન કેવું આવે, નબળું આવે. એટલે જો કોઈ પાકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો એનાથી ફાયદો શું થશે, એ વનસ્પતિ જે છે એ નબળી પડશે નહીં, ઉત્પાદન વધારે આવે. બીજું, ખાતર પ્રત્યે પ્રતિચાર, મતલબ કે એ વનસ્પતિ જે છે આપણે જે પાક વાવેલો છે એને ઓછામાં ઓછા ખાતર સારામાં સારું ઉત્પાદન આપે તો એ શું કહેવાય, ખાતર પ્રત્યે પ્રતિચાર. બીજું, નિપજની ગુણવત્તા ઊંચી હોય, એટલે કે સંકરણ માટે આ ત્રીજો પસંદગીનો માપદંડ છે કે ભાઈ શા માટે સંકરણ કરાવવામાં આવે છે, કારણ કે આપણે જે વાવેતર કરેલું છે એ વાવેતરની અંદર જે ઉત્પાદન આપણે મળે છે, નિપજ એટલે ઉત્પાદન, તે ઉત્પાદનની ગુણવત્તા કેવી હોય, ઊંચી હોય, સારી હોય. ઉદાહરણ તરીકે આપણે ફળનું વાવેતર કરેલું હોય તો આપણી ઈચ્છા એવી હોય કે ભાઈ એ ફળ જે છે મોટા અને સારા આવે. શા માટે, કારણ કે ફળ જેટલા મોટા અને સારા હશે તો ફાયદો શું થશે, એનો પૈસા જે છે એ વેચીએ ત્યારે રૂપિયાની આવક પણ કેવી થાય, સારી થાય. બીજું, ઉત્પાદન વધારે, મતલબ કે જેટલું ઉત્પાદન વધારે થશે બરાબર એટલી આવક ખેડૂતની શું થાય, વધે છે. એટલા માટે સંકરણ માટે પાક જાતે કે જાતના પસંદગીના માપદંડ આટલા છે, એટલે આટલા માટે સંકરણ જે છે એ કરવામાં આવે છે. બરાબર, કે કોઈ પણ પાકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એ પાક જે છે ખાતર પ્રત્યે પ્રતિચાર દર્શાવતો હોય, નિપજની ગુણવત્તા ઊંચી હોય અને ઉત્પાદન વધારે આપે, બરાબર, એ માટે સંકરણ કરવામાં આવે છે. તો પાક સુધારણામાં સંકરણ શું હોય છે, તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય. ઈચ્છિત લક્ષણો એટલે ભાઈ ખેડૂતને એવી ઈચ્છા હોય છે કે એના પાકના ઉત્પાદન જે છે વધુ આવે, નિપજની ગુણવત્તા સારી હોય,
બીજું કે ખાતર પ્રત્યે પ્રતિચાર દર્શાવતું હોય, બરાબર, તો મોટા ફળ આવે, આ બધા ઈચ્છિત લક્ષણો કહેવાય. તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને આપણે કઈ પદ્ધતિ વડે ઉમેરી શકીએ? સંકરણ વડે. સંકરણ કરવું એટલે ખ્યાલ આવી ગયો, બે અલગ અલગ જાતિની વનસ્પતિ જે હોય એના વચ્ચે જે પરાગનયન કરાવવામાં આવે, પરાગનયન કરાવવું એટલે એક પુષ્પની પરાગરજને બીજા પુષ્પ ઉપર નાખવી, એને શું કહેવાય? પરાગનયન કહેવામાં આવે છે. બીજું, વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. મતલબ આનુવંશિક લક્ષણો કોને કહેવાય? ઘણી વનસ્પતિ જે હોય એમાં જે પિતૃ છોડ હોય એ પિતૃ છોડના લક્ષણો એના ફળ જે બીજ હોય બીજની અંદર આવે તો એ લક્ષણોને કેવા લક્ષણો કહેવાય? આનુવંશિક લક્ષણો કહેવાય. આનુવંશિક થવું મતલબ શું થાય છે? પિતૃના લક્ષણ તેની સંતતિમાં આવે તેને શું કહેવાય છે? આનુવંશિક કહેવાય. તો આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણોમાં સુધારો કરી શકાય. મતલબ ધારી લો કે આપણા એક કોઈ આંબાનું વૃક્ષ વાવેલું છે. હવે એ આંબાના વૃક્ષમાં કેરી જે છે એ નાની આવે છે, કેરીનું ફળ જે છે કેવું છે? નાનું છે. તો હવે એ જે કેરી છે એ કેરીને તમે ગોટલી છે એને તમે ફરી પાછી વાવો તો એમાંથી જે બીજો આંબો થશે એમાં પણ કેરીનું ફળ કેવું આવશે? નાનું આવશે. તો એને શું કહેવાય? આનુવંશિક લક્ષણ કહેવાય. મતલબ જે પિતૃ છોડમાં જે લક્ષણ હતા એ જ એની સંતતિમાં આવ્યા. તો આનુવંશિક લક્ષણવાળી વનસ્પતિમાં સંકરણ કરાવતા, હવે જો એમાં આપણે સંકરણ કરાવી અને જનીન બંધારણમાં મતલબ એનું જે DNA છે એમાં ચેન્જ કરવામાં આવે તો શું થાય છે? નવી જાતોના છોડ જે છે એ મળે છે. મતલબ એમાં તમને વિવિધતા જે છે એ જોવા મળે છે. તો સંકરણના કુલ પ્રકાર કેટલા છે? ત્રણ રીતે સંકરણ જે છે એ સામાન્ય રીતે કરવામાં આવે છે. પહેલી રીત કહે છે આંતરજાતીય સંકરણ. આંતરજાતીય સંકરણમાં શું હશે? એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? આંતરજાતીય સંકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે બે અલગ અલગ આંબાના છોડ છે, બરાબર, વૃક્ષ છે. હવે એક આંબાની અંદર કેરીનું ફળ નાનું છે પણ ટેસ્ટ જે છે એ વધારે મીઠો છે. બીજું એક આંબાનું ફળ છે, બરાબર, એમાં કેરીનું ફળ મોટું છે પણ ટેસ્ટ કેવો છે? ખાટો છે. તો હવે આપણે આમાં શું કરાય છે કે ઉદાહરણ તરીકે એ બે અલગ અલગ, હવે જો એ બંનેની જાત એક જ છે, બરાબર, તો એ બે અલગ અલગ જાતિના જે આંબાના છોડ છે વૃક્ષ છે એની વચ્ચે આપણે સંકરણ કરાવીએ, બરાબર, અને સંકરણ કરાવશું તો જે નવું છોડ બનશે નવું ફળ આવશે એ ફળની અંદર શું થશે? આ બંને લક્ષણો જે છે મિશ્રિત આવશે. એટલે કે એ નવું આંબાનું વૃક્ષ વાવીશું તો એમાં શું થશે? ફળ પણ મોટું આવશે અને સ્વાદમાં કેવું હોઈ શકે? ગળો પણ બની શકે. કેરી જે છે ટેસ્ટમાં મીઠી પણ થઈ શકે. એટલે એક જ જાતિની બે જુદી જુદી એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ તો એને શું કહેવામાં આવે છે? આંતરજાતીય સંકરણ. ત્યારબાદ આંતરજાતીય અને બીજું ત્યારબાદ આવે છે આંતરજાતીય સંકરણ. આંતરજાતીય સંકરણમાં શું આવે છે? એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત. હવે ઉદાહરણ તરીકે લીંબુ અને સંતરા, હવે એની વચ્ચે તમે સંકરણ કરાવો તો એ શું થયું? એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. તો આની વચ્ચે સંકરણ કરાવવાથી શું થશે? લીંબુ જે છે એનું કદ કેવું બની જશે? મોટું થઈ જશે, બરાબર. ત્યારબાદ આંતર પ્રજાતીય સંકરણ. આંતર પ્રજાતીય સંકરણમાં શું આવે છે? બે ભિન્ન વનસ્પતિઓની પ્રજાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. મતલબ બે વનસ્પતિ જ આખી અલગ અલગ હોય એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? આંતર પ્રજાતીય સંકરણ કહેવામાં આવે છે. ઘણી વખત એવું કરવામાં આવે, તમે જોયેલું હશે કે વનસ્પતિ છે, દાખલા તરીકે આંબો હોય તો આંબાની અંદર બોરડી ઉગાડેલી હોય, બરાબર. એ કઈ રીતે કરે? તો કે ભાઈ એ જે આંબાની ડાળી હોય તો એ ડાળીને કટ કરી અને ત્યાં કોઈ બીજી વનસ્પતિની ડાળી છે એને લગાવી દેવામાં આવે. આનાથી શું થશે? એક જ વનસ્પતિ ઉપર એક જ વૃક્ષ ઉપર બે અલગ અલગ જાતિના છોડ બન્યા. એક દાખલા તરીકે આંબો છે તેના ઉપર બોરડી ઉગી ગઈ, ખ્યાલ આવ્યો. તો એને શું કહેવામાં આવે છે? આંતર પ્રજાતીય સંકરણ. મતલબ બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ, મતલબ બાકી વનસ્પતિઓ જ અલગ છે તો એની વચ્ચે જે સંકરણ કરાવવામાં આવે એને શું કહેવાય? આંતર પ્રજાતીય સંકરણ. સંકરણનો ફાયદો શું છે? સંકરણ કરાવવાથી બે અલગ અલગ વનસ્પતિઓના લક્ષણો જે છે એક વનસ્પતિમાં આવી જાય, બરાબર. તો આંતરજાતીય સંકરણમાં એક જ જાતિની બે જુદી જુદી જાત વચ્ચે સંકરણ કરાવવામાં આવે. ઉદાહરણ તરીકે કેરી, આંબો, ખ્યાલ આવ્યો. આંબામાં આપણે બે અલગ અલગ જાતિના આંબાઓ લઈએ, બરાબર, અને એ બંને આંબાઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે અને એમાંથી જે નવું ફળ બનશે એ નવા ફળમાં શું થશે? બંને વૃક્ષના લક્ષણો એકમાં આવી જશે. આંતરજાતીયમાં શું થશે?
एक ज प्रजातिनी अलग अलग वनस्पति एटले आपणे वात करी के लींबू अने संतरा तो एनी वच्चे जे संकरण कराईए तो एने शुं कहेवामां आवे छे आंतरजातीय संकरण। संकरणनो मुख्य फायदो शुं छे के बंने अलग अलग वनस्पतिना लक्षणो जे छे आपने एक ज जातिमां एक ज छोड़मां प्राप्त थई जाय छे। आगळ जानेनिक रूपांतरक पाको मतलब हाइब्रिड पाक जेने कहेवाय हाइब्रिड बियारण। हाइब्रिड शब्द जे छे तमे सांभळेलो हशे तो एने शुं कहेवामां आवे छे हाइब्रिड जानेनिक रूपांतरिक पाको। हवे जो संकरण कर्या सिवाय पाकना जमीनना बंधारणमां सुधारो करवा माटे ચોક્કસ વનસ્પતિની જાતમાં ઐચ્છિક લક્ષણવાળા જનીન ઉમેરવામાં આવે છે, પરિણામે આપણે જનીનિક રૂપાંતરિક પાક એટલે કે હાઇબ્રિડ બિયારણ મળે છે। હવે જો ઘણી વખત સંકરણ કર્યા વગર આપણે જે તે વનસ્પતિ જે છે એ વનસ્પતિના જે જનીનો હોય એ જનીનના બંધારણ એટલે કે એના જે ડીએનએ છે એમાં સુધારો કરી અને વનસ્પતિની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવામાં આવે, મતલબ એક છોડ જે છે એનું જનીન જે છે એ જનીન લઈ અને બીજા છોડના જનીનમાં શું કરવામાં આવે છે ઉમેરવામાં આવે છે અને આખે આખા બીજ જે છે ને લેબોરેટરીમાં બનાવવામાં આવે છે। સમજ પડે, બે અલગ અલગ વનસ્પતિઓના કોષ લેવામાં આવે છે, એ બંને વનસ્પતિના કોષ લઈ અને એક વનસ્પતિના જનીન જે છે બરોબર એ કાઢીને એમાં શું નાખવામાં આવે છે બીજી વનસ્પતિના જનીન ઉમેરવામાં આવે છે અને એ જે કોષ છે એ કોષમાંથી આખી આખી નવી વનસ્પતિઓ જે છે એ આખી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે। તો એવા જે પાકને શું કહેવામાં આવે છે જનીનિક રૂપાંતરિત પાક। ઉદાહરણ તરીકે બીટી કંપાસ, બીટી રીંગણ આ બધા જે છે હાઇબ્રિડ પાકના ઉદાહરણો છે। સમજ પડી, અને આખી આખી પદ્ધતિઓ જે છે ક્યાં કરવામાં આવે છે લેબોરેટરીની અંદર આ પદ્ધતિઓ જે છે કરવામાં આવે છે। આમાં સંકરણ નથી આવતું પણ શું આવશે, બે અલગ અલગ વનસ્પતિઓના કોષ લઈ એક વનસ્પતિના કોષનું જનીન જે છે એ બીજી વનસ્પતિના કોષમાં દાખલ કરી અને નવા જ પ્રકારના છોડ જે છે ઉગાડવામાં આવે છે। આગળ હવે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો। હવે જો નવી જાતો જે છે આપણે પાકની નવી નવી જાતો છે એ કોઈ પણ વ્યક્તિ સ્વીકૃતિ ક્યારે કરશે બરોબર, એ બધા લોકોને એક્સેપ્ટ ક્યારે કરશે, એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે। એમને એમ કોઈ વ્યક્તિઓ જે છે હાલો આપણે એમ કહીએ કે ભાઈ આજે અમે નવા જ પ્રકારના પાક બીજ બનાવેલા છે, નવા જ પ્રકારના પાકનું ઉત્પાદન કરેલું છે, આ પાક આ બીજ તમે ખરીદો એનાથી તમને ફાયદો થશે, તો એવી રીતે વ્યક્તિ તરત કોઈ વ્યક્તિ જે છે નવી જાતો સ્વીકારી લેતો નથી। તો કોઈ પણ વ્યક્તિઓ જે છે ખેડૂતો છે એ નવી જાતો ક્યારે સ્વીકારશે, તો નવી જાતો સ્વીકારવા માટેની કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે, તેમાં પહેલું પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્રો મતલબ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિમાં સારું ઉત્પાદન આપી શકે તો લોકો જે છે એને ખરીદવા માટે મજબૂર બને બરોબર, એટલે કે પાકની નવી જાત છે એવી હોવી જોઈએ કે જેનાથી આપણે કોઈ પણ વિસ્તારમાં તમે એને વાવેતર કરો કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ એ ઉત્પાદન કેવું આપી શકવો જોઈએ સારું। બીજું કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજ જે છે એની પ્રાપ્તિ સરળતાથી થઈ શકતી હોય બરોબર, હવે કોઈ એક નવી જાત બનાવી લેબોરેટરીમાં બરોબર અને આપણે એમ કહીએ કે ભાઈ કે આ જાતો જે છે બધાને બધા લોકોનું વાવેતર કરે, પણ વાવેતર કરવા માટે શું થવું જોઈએ કે એના જે બીજ છે એ બીજ ખેડૂતોને સરળતાથી મળવા જોઈએ, જો બીજ સરળતાથી પ્રાપ્ત નહીં થાય તો લોકો શું કરશે બીજી કોઈ વનસ્પતિનું વાવેતર કરી દેશે। બીજું બીજ બધા જ બીજ એક જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં સરખું અંકુરણ પામી શકે। હવે જો દરેક ખેડૂતની આ ઈચ્છા હોય છે, ઘણી વખત કેવું થાય કે ખેતરની અંદર બીજનું વાવેતર કરે તો એ બીજમાંથી અમુક બીજ જે છે એ ખરાબ હોય છે, ખરાબ બીજના કારણે શું થાય છે અંકુરણનો સમયગાળો આગળ પાછળ થઈ જાય, મતલબ અમુક બીજ જે છે એનું અંકુરણ વહેલું થઈ જાય, અમુક બીજનું અંકુરણ મોડું થાય। આનાથી શું થશે, વહેલું અંકુરણ થશે એમાં પાક વહેલો આવી જશે અને વહેલો પાકી જશે, અને જેનું અંકુરણ મોડું થાય છે બરોબર એમાં શું થાય છે પાક ઉત્પાદન જે છે કેવું થાય છે મોડું થાય છે, જેનાથી શું થશે લણવામાં તકલીફ પડે છે, ખ્યાલ આવ્યો, એટલે લણણીનો સમયગાળો જે છે આગળ પાછળ થાય છે। એટલા માટે બધા બીજ જે છે એક જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે તે હોય શકે એ જરૂરી છે। ત્યારબાદ બીજું, જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે, મતલબ વિપરીત આબોહવાકીય પરિસ્થિતિ એટલે કે કદાચ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો એમાં પણ એ જો છોડ ઉગી શકે તો એ લોકો જે છે એ સ્વીકારશે। બીજું, સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકવી જોઈએ, મતલબ જો જમીન જે છે ને બધી જગ્યાએ એક સરખી નથી, અમુક જગ્યાએ વધુ ક્ષારવાળી જમીન છે તો અમુક જગ્યાએ જે છે ઓછી ક્ષારવાળી જમીન છે, તો આનાથી શું થાય સ્વીકૃત કરેલી નવી જાત
એટલે કે આ જે નવી જાત છે એ બધી જગ્યાએ કદાચ જમીન ખારાશવાળી હોય બરાબર તો ત્યાં પણ શું થાય છોડનું ઉત્પાદન થવું જોઈએ, નહીતર વધુ ક્ષારવાળી જમીન હોય ખારી જમીન હોય ત્યાં સામાન્ય રીતે પાકનું ઉત્પાદન થતું નથી. તો નવી જાતો જે છે ક્યારે સ્વીકારવામાં આવે છે, તો કે જુદા જુદા વિસ્તારોમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતા હોય, તેના બીજ બધી જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થતા હોય, બધા બીજ એક સરખા હોય અને એક સાથે અંકુરણ પામી શકતા હોય બરાબર, અને ગમે એવી આબોહવા હોય વિપરીત આબોહવા કે પરિસ્થિતિ હોય એમાં પણ એ ઉગી શકતા હોય, ત્યારે ખેડૂતો જે છે નવી જાત જે છે એને શું કરે છે સ્વીકારે છે. નહીતર શું થાય છે એ નવી જાતો જે છે એ સ્વીકૃતિ પામતી નથી. આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન, ક્યાં ક્યાં કારકો કે પરિબળો માટે જાતમાં સુધારણા કરવામાં આવે છે, મતલબ એવી કઈ કઈ વસ્તુઓ છે, એવા ક્યાં ક્યાં પરિબળો છે કે જેના કારણે પાકની જાતમાં સુધારો કરવામાં આવે છે, તો એ અલગ અલગ કારકોની વાત કરીએ કે પાકમાં સુધારો શા માટે કરવો જરૂરી છે, એવી કઈ કઈ માંગ છે, ક્યાં ક્યાં પરિબળો છે અથવા તો ક્યાં ક્યાં ઘટકો છે. તેમાં પહેલો આવે છે વધુ ઉત્પાદન માટે. હવે શા માટે પાક ઉત્પાદનમાં સુધારો કરવામાં આવે છે, કારણ કે ખેડૂતો એવું ઈચ્છતા હોય છે કે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકમાં વધારો થાય, કારણ કે કૃષિ પાકમાં જેટલો વધારો થશે એટલી આવક કેવી આવે વધારે. તો પહેલું પરિબળ કયું છે, વધુ ઉત્પાદન મળે, એટલા માટે શું કરવામાં આવે છે જાત સુધારવામાં આવે છે, મતલબ જે પાકનું વાવેતર કરવામાં આવે છે એની જાતિઓ સુધારવામાં આવે છે. બીજું આવે છે ગુણવત્તામાં સુધારો કરો. હવે ગુણવત્તામાં સુધારો કરવો મતલબ શું થાય છે, પ્રત્યેક પાકમાં ગુણવત્તા ભિન્ન હોય છે, મતલબ અમુક પાકની ગુણવત્તા સારી હોય છે અમુકમાં ગુણવત્તા ખરાબ હોય છે, અને અલગ અલગ પાકોની ગુણવત્તા પણ કેવી હોય છે અલગ અલગ. તો દાખલા તરીકે જો ઘઉં છે તો ઘઉંમાં બેકિંગની ગુણવત્તા સારી હોય તો એ ઘઉં સારા કહેવાય. બેકિંગ મતલબ આપણે દાખલા તરીકે ઘઉંમાંથી અલગ અલગ વસ્તુઓ બને છે જેમ કે બિસ્કિટ બ્રેડ આ બધી ઘઉંની પ્રોડક્ટ છે, તો બેકિંગ મતલબ એ સારી રીતે પાકી શકે બરાબર, એટલા માટે બેકિંગની ગુણવત્તા જેમ સારી અમે ઘઉં કેવા કહેવાય સારા કહેવાય. બ્રેડ બનાવી લઈએ તો વધુ સારી રીતે બ્રેડ ફૂલે બરાબર, બિસ્કિટ જે છે વધુ સારી રીતે થાય તો એ શું કહેવાય બેકિંગની ગુણવત્તા. ઘઉંમાં બેકિંગની ગુણવત્તા સારી હોય તો એ સારા ઘઉં કહેવાય. કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા સારી હોવી જોઈએ, મતલબ કોઈ કઠોળનું વાવેતર કરેલું છે તેમાં જેટલા જેમ પ્રોટીનની ગુણવત્તા સારી બરાબર એમ કઠોળ વધુ સારું કહેવાય. બીજું તેલી બિયા હોય તો એમાં તેલની ગુણવત્તા વધુ હોવી જોઈએ. તેલી બિયામાં જો તેલની ગુણવત્તા વધારે હશે તો એ તેલી બિયા કેવી કહેવાય સારી કહેવાય. તો વધુ સારી ગુણવત્તા મેળવવા માટે ઘઉંમાં વધુ સારી ગુણવત્તા મેળવવા માટે પ્રોટીન કઠોળ છે તેમાં વધુ પ્રોટીન મેળવવા માટે તેલી બિયામાં તેલની ગુણવત્તા મેળવવા માટે જાત સુધારણા કરવી જરૂરી છે. મતલબ જો ઘઉંની જાતો આપણે વખતો વખત સુધારતા રહીશું તો શું થાય છે ઉત્તમ કક્ષાના ઘઉં આવશે કે જેમાં બેકિંગ સારી રીતે થઈ શકતું હોય. પ્રોટીનની જાતો આપણે વારંવાર બદલતા રહીશું જાતમાં સુધારણા કરતા રહીશું તો આપણે ઉત્તમ કક્ષાના કઠોળ પ્રાપ્ત થાય કે જેમાંથી વધુ માત્રામાં પ્રોટીન મળે. એવી જ રીતે ફળ અને શાકભાજીનું સંરક્ષણ પણ અગત્યનું છે બરાબર. ફળ અને શાકભાજીમાં મુખ્યત્વે શું હોય છે, એમાં ખનિજ સાર વિટામિન્સ પ્રાપ્ત થતા હોય છે. તો ફળ અને શાકભાજીમાં કેવું હોય મોટાભાગે ઈયળ કીટકો પડવાની શક્યતા વધારે છે, તો એવી જાતિના ફળ કે શાકભાજીનું વાવેતર કરવું જોઈએ કે જેનાથી એને કીટકો ઓછામાં ઓછું નુકસાન કરે. તો બીજો પરિબળ કયો છે કે જેના કારણે આપણે જાતમાં સુધારો કરીએ છીએ, ગુણવત્તામાં સુધારો થવો. ત્યારબાદ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. હવે જો રોગો કીટકો કૃમિઓ જેવી જૈવિક અને જૈવિક મતલબ શું થાય સજીવો બરાબર, અને અજૈવિક એટલે નિર્જીવ. તો રોગો કીટકો કૃમિઓ આ જૈવિક ઘટકો જે છે એની સામે પ્રાક જે છે પ્રતિકારકતા દર્શાવતો હોય. બીજું ઠંડી હિમપાત ક્ષારતા એટલે વધુ ખારી જમીન વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદનો જે છે એ ઘટી શકે છે બરાબર. જો ઘણી વખત પાકમાં રોગો લાગવાથી અથવા તો કીટકોના કારણે કૃમિઓના કારણે પાક જે છે એને ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે. ક્યારેક વધુ ઠંડીથી બરફ પડવાથી ક્ષારતા એટલે કે વધુ ખારી જમીન છે અથવા તો વધુ પ્રમાણમાં પાણી એટલે કે અતિવૃષ્ટિ થવાથી પણ પાક ઉત્પાદનમાં ઘટાડો થાય. અનાવૃષ્ટિ એટલે કે વરસાદ ઓછો પડે તો પણ પાક ઉત્પાદનમાં શું થાય છે ઘટાડો થાય છે. તો આવી પરિસ્થિતિઓની પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે
તેવી જાત પાક ઉત્પાદનનો સુધારી શકે છે, બરાબર. મતલબ આ બધી પરિસ્થિતિ સામે લડી શકે, બરાબર, એવી જાતના પાક જે છે એ ઉત્પાદન સુધારી શકે છે, એટલે કે ઉત્પાદન વધારી શકે છે, બરાબર. તો એવી જાત બનાવવી જોઈએ કે જે આ દરેક લક્ષણો જે છે, આ દરેક જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા છે તેનો સામનો કરી શકે એવા પાકનું વાવેતર કરવામાં આવે, એવી જાત બનાવવામાં આવે તો શું થશે, પાક ઉત્પાદનમાં સુધારો કરી શકાય છે. ત્યારબાદ બીજું, પરિપક્વતાના સમયમાં ફેરફાર થવો. હવે જો પરિપક્વતાના સમયમાં ફેરફાર કરવો એટલે કે બિયારણ વાવવાથી પાકની કાપણી સુધીનો સમયગાળો જેટલો ટૂંકો એટલો વધારે સારું કહેવાય. શા માટે બિયારણ વાવવાથી પાકની લણણી સુધીનો સમયગાળો ટૂંકો એમ સારું? કારણ કે જો વાવો અને લણો એ વચ્ચેનો સમયગાળો વધારે હોય તો આપણે વધારે ખાતર આપવું પડે, વધારે પાણી આપવું પડે, બરાબર. એટલા માટે આ સમયગાળો ટૂંકો હોય તો ખાતર પણ ઓછું જોઈએ, પાણી પણ ઓછું જોઈએ, એટલે વ્યક્તિનો સમય પણ બચે છે અને પૈસા પણ બચે છે, બરાબર. બીજું, ઓછા સમયગાળાને કારણે બીજો ફાયદો શું થાય, પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય, તેમજ પ્રતિ વર્ષ ખેડૂત એક ખેતરમાં વધારેમાં વધારે પાક જે છે ઉગાડી શકે, બરાબર. જેમ સમયગાળો ટૂંકો હોય, હવે ધારો હું એમ કહું કે આપણે ઘઉં વાવેલા છે તો એ ઘઉં 4 મહિને પાકે છે, તો 4 મહિને પાકે છે તો એના કારણે શું થશે, 4 મહિના સુધી આપણે ઘઉંને પાણી ખાતર દવાનો છંટકાવ કરવો પડે. પણ આપણે એના કરતાં કોઈ ઊંચી જાતિના સુધારેલી જાતિના ઘઉંનું વાવેતર કરીએ કે જે 3 મહિનામાં પાકી જાય છે તો શું થયું, 1 મહિનાનું ખાતર પાણી દવા આ બધાનો ખર્ચો બચી જાય છે, બરાબર. અને બીજું શું થાય છે, 1 મહિનો વહેલો ખેતરમાં કેળ થઈ જાય તો આપણે નવે સરથી વાવેતર બીજા પાકનું કરી શકીએ. બીજું, સમાન પરિપક્વંતિ, એટલે એક સાથે જો ઘઉં છે દાખલા તરીકે વાવેલા છે તો એ સમાન પરિપક્વંતિ શું થાય છે, કાપણીની ક્રિયા સરળ બને. મતલબ આખા ખેતરમાં એક સાથે પાક પાકી જાય તો શું થાય છે, સરળતાથી આપણે કાપણી કરી શકીએ અને પાકને નુકસાન કેવું થાય છે, ઓછું થાય. પણ જો પાક આગળ પાછળ પાકે તો તકલીફ શું પડશે, લણવામાં તકલીફ પડે, બરાબર. કે એનાથી શું થશે, પાકને નુકસાન થાય. કારણ કે આપણે પાકેલો પાક છે એને લણવા જઈએ તો સાથે સાથે શું થાય છે, જે ઓછો પાકેલો છે એ પણ લણાઈ જાય છે, જેનાથી આપણે નુકસાન થાય છે. બીજું, વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી શું થશે, આ જાતો છે વિવિધ વિસ્તારોની આબોહવામાં ઉગાડી શકાય છે અને વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં આ ઉત્પાદનો જે છે સ્થાયી કરવા નીવડી શકે છે. મતલબ અનુકૂળતાનો મતલબ શું થાય, તમે કોઈ પણ જગ્યાએ એને વાવો તો એના વાતાવરણમાં એ અનુકૂલિત થઈ જાય. નહીંતર ઘણી વખત કેવું થાય કે ભાઈ કોઈ વસ્તુ જે છે દાખલા તરીકે કોઈ એક એરિયામાં એ ઉગી શકે છે તો બીજા એરિયામાં ઉગી શકતી નથી. શા માટે, કારણ કે એને ત્યાંનું તાપમાન અનુકૂળ હોતું નથી. તો જાતમાં સુધારણા કરવાથી, બરાબર, અનુકૂળ જાત બનાવવામાં આવે એ જાતની અંદર જો આ લક્ષણ હોય અનુકૂળતાનો તો શું થશે, વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આ જાતને તમે કોઈ પણ વિસ્તારમાં વાવો તો એ ત્યાંના તાપમાનને અનુકૂલિત થઈ જાય અને ત્યાંના તાપમાનને અનુકૂલિત થઈ જશે તો એ પરિસ્થિતિ ગમે એવી પરિસ્થિતિ હશે તો પણ ત્યાં શું થઈ શકે, પાક જે છે એ ઉગી શકે. ત્યારબાદ ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આ ઉપરાંત ખેડૂતોની બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ છે કે ઈચ્છા હોય છે કે જેના કારણે પાક ઉત્પાદનમાં અથવા તો પાકની જાતિમાં સુધારો કરવો પડે. તો પહેલું કહ્યું, ઘાસ ચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખા ઈચ્છિત લક્ષણ છે. મતલબ કોઈ ખેડૂત જે છે એ ઘાસ ચારા માટે પાક લેતો હોય તો એનું પહેલી ઈચ્છા શું હોય છે કે ભાઈ એ વધુ ઊંચાઈવાળું બને, કારણ કે જેટલી ઊંચાઈ બનશે એટલું ઘાસ વધારે મળે અને શાખાવાળું, મતલબ એમાંથી વધારે શાખા નીકળતી હોય તો ઘાસ જે છે એ વધુ મળે. અનાજ નો છોડ જે છે, અનાજ માટે વામન છોડ યોગ્ય છે. હવે અનાજનું વાવેતર કર્યું દાખલા તરીકે ઘઉં છે તો એના છોડ જેમ નાના હોય એમ સારું, કારણ કે નાના છોડ હશે તો ખાતરની જરૂરિયાત ઓછી પડે, પાણીની જરૂરિયાત ઓછી પડે, બરાબર, અને ઘઉંની જે ડુંડીઓ છે વધુ સારી રીતે આવી શકે, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. એટલા માટે અનાજ માટે વામન છોડ જે છે યોગ્ય છે, કારણ કે છોડ જેટલો નાનો એટલું ખાતર કેવું જોઈએ, ઓછું જોઈએ. બીજું, તો આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો જે છે એ વધુ ઉત્પાદનમાં શું કરે છે, મદદરૂપ થાય છે. ખ્યાલ આવ્યો? તો આટલી બાબતો છે, એક તો કૃષિકીય લાક્ષણિકતા, અનુકૂળતા, પરિપક્વ સમયમાં ફેરફાર, બરાબર, અને આ ઉપરાંત જૈવિક અજૈવિક પ્રતિરોધકતા, ગુણવત્તામાં સુધારો અને વધુ ઉત્પાદન, આટલા પરિબળો જે છે એના કારણે પાકની જાતોમાં સુધારો કરવામાં આવે છે, બરાબર. મૂળ ટૂંકમાં આટલા પરિબળોના લીધે અત્યારે જે પાકની વિવિધ જાતોમાં સુધારો કરવામાં આવે છે તેનું કારણ આ પરિબળો છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.